नमस्कार दर्शक मित्रों, द एचबी कापड़िया ग्रुप ऑफ स्कूल और जीएसटी द्वारा प्रसारित पास थवाना पंचामृत कार्यक्रम में हूँ जिग्नेश दलवाड़ी आपनु हार्दिक स्वागत करू छु। मित्रों, गया एपिसोड में आप कार्बनिक रसायण विज्ञान में एमाइन संयोजनों आल्डिहाइड कीटोन ने कार्बोक्सिलिक एसिड अभ्यास करो हो। आज आप भौतिक रसायण विज्ञान में चेप्टर टू पृष्ठ रसायणशास्त्र अभ्यास करीशू। मित्रों, भौतिक रसायणशास्त्र में बे चेप्टरो छे तमारा अभ्यासक्रम में, एक रासायणिक गतिकी छे अने बीजू पृष्ठ रसायणशास्त्र छे। आ सारा भारांकवाड़ू चेप्टर छे, लगभग 12 मार्कनी आसपासनू आ चेप्टर छे। तमे घणा बधा मार्क आ चेप्टरमांथी गेन करी शको छो। मोटा भागे आ चेप्टरमांथी 2 मार्कना, 3 मार्कना अने 4 मार्कना प्रश्नो पूछवामां आवे छे। अहीं हूँ तमने जे परीक्षा लक्षी जे 2 मार्कना प्रश्नो पूछवामां आवे छे एनी आपणे विगतवार चर्चा करीशुं। एमानुं एक प्रश्न छे सॉल्टनी बनावट। आपणे सॉल्टनी बनावट चालू करीए ते पहेला आपणे जोई लईए के सॉल्ट शुं छे। एक्चुअलीमां आपणे जाणीए छीए કે કલિલ દ્રાવણ 2 ભાગનું બનેલું હોય છે, એક વિક્ષેપિત માધ્યમ હોય છે અને બીજું શું હોય છે, કલા હોય છે। ધ્યાન આપો, જ્યારે કલિલ કણો જે માધ્યમની અંદર તરતા હોય છે તે માધ્યમને વિક્ષેપિત માધ્યમ કહેવામાં આવે છે, અને જેમાં કલિલ કણો આવેલા હોય છે આ કલિલ કણોને કલા કહેવામાં આવે છે। સામાન્ય રીતે કલિલ કણોની સાઇઝ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર વચ્ચેની હોય છે। આપણે અહીં સોલની ચર્ચા કરીએ છીએ કે સોલ એકચ્યુઅલીમાં શું છે। સોલ એ કલિલ દ્રાવણનો એક પ્રકાર છે। જ્યારે વિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી હોય અને વિક્ષેપિત કલા તરીકે ઘન હોય, અર્થાત વિક્ષેપિત માધ્યમમાં જે વિક્ષેપિત માધ્યમ છે પ્રવાહી હોય, આ પ્રવાહીની અંદર જ્યારે ઘન કલિલ કણો તરતા હોય ત્યારે આવા કલિલ દ્રાવણને સોલ કહેવામાં આવે છે। હવે આપણે સોલની બનાવટો જોઈ લઈએ તે પહેલા સોલના કેટલા ઉદાહરણો જોઈએ। માનવ શરીરની અંદર કેટલા હાર્મોન, સારો સ્રાવો, પ્રોટીનના સ્રાવો, રક્તકણો, રક્તનું દ્રાવણ અને કોષરસનું દ્રાવણ, આ કોષરસનું દ્રાવણ અને જે રક્તનું દ્રાવણ હોય છે એ વાસ્તવમાં સોલનો એક ઉદાહરણ છે। રક્તની અંદર આપણે જાણીએ છીએ કે દ્રાવણ તરીકે જે વિક્ષેપિત માધ્યમ તરીકે પાણી હોય છે અને એમાં લાલ કલરના રક્તકણો તરતા હોય છે, એટલે રક્ત છે એ બ્લડ છે એક પ્રકારનું સોલનું ઉદાહરણ છે। કોષરસની અંદર આપણે જોઈએ છીએ કે વિક્ષેપિત માધ્યમ તરીકે પાણી હોય છે, પરંતુ એની અંદર પ્રોટીનના કણો, ચરબીના જે ઘન કણો તરતા હોય છે, એટલે કોષરસ પણ સોલનું એક ઉદાહરણ છે। હવે આપણે સોલ કેવી રીતે બનાવવામાં આવે છે તેની આપણે ચર્ચા કરી। ધ્યાન આપો, આ સોલના કલિલ કણો છે। સોલના કલિલ કણો 2 રીતે મેળવી શકાય। એક જે નાના કણો છે, આ નાના કણોને સાચા દ્રાવણના કણો કહેવામાં આવે છે। આ જે નાના કણો હોય છે એ સાચા દ્રાવણના કણો હોય છે। આ નાના કણો અર્થાત સાચા દ્રાવણના કણોનું તમે કલિલ કણોમાં રૂપાંતર કરી શકો છો, અથવા અહીં તમે જુઓ કે મોટા કણો આવેલા હોય છે, આ મોટા કણોને આલંબિત કણો કહેવામાં આવે છે। આલંબિત કણોને પણ તમે કલિલ કણોમાં રૂપાંતર કરી શકો છો। સામાન્ય રીતે સાચા દ્રાવણના કણોની સાઇઝ 1 નેનોમીટર કરતાં ઓછી હોય છે, જ્યારે આલંબિત કણો હોય છે એ આલંબિત કણોની સાઇઝ 1000 નેનોમીટર કરતાં વધારે હોય છે, પરંતુ એ બંને વચ્ચેની જે સાઇઝ છે એ સાઇઝને કલિલ કણો કહેવામાં આવે છે। એટલે તમે નાના કણોનું કલિલ કણોમાં રૂપાંતર કરી શકો છો, અથવા બીજો આપણી જોડે ઓપ્શન છે કે જે આલંબિત કણો છે, મોટા કણો છે, આ મોટા આલંબિત કણોનું પણ તમે કલિલ કણોમાં રૂપાંતર કરી શકો છો। ધ્યાન આપો, જ્યારે સાચા કણો અર્થાત નાના કણોને કલિલ કણોમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે એ પદ્ધતિને સંગણન પદ્ધતિ કહેવામાં આવે છે। જ્યારે આ મોટા જે આલંબિત કણો છે એ આલંબિત કણોને કલિલ કણોમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે એ પદ્ધતિનું નામ વિક્ષેપણ પદ્ધતિ છે। મિત્રો, પરીક્ષાલક્ષી સંગણનને રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછવામાં નથી આવતા। સંગણન પદ્ધતિના પણ પાછા 2 પ્રકાર પડે છે, એક રાસાયણિક પદ્ધતિ છે અને એક ભૌતિક પદ્ધતિ છે। રાસાયણિક પદ્ધતિ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર આધારિત છે, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા દ્વારા સાચા દ્રાવણના કણોનું કલિલ સોલમાં રૂપાંતર કરવામાં આવે છે। અને બીજી એક પદ્ધતિ છે ભૌતિક પદ્ધતિ। આ ભૌતિક પદ્ધતિના પણ પાછા 2 પ્રકાર પડે છે, એક છે દ્રાવક વિનિમય અને બીજી છે અતિશય ઠારણ। સંગણનને રિલેટેડ ખાસ પ્રશ્નો પૂછવામાં નથી આવતા, પરંતુ જે રાસાયણિક પદ્ધતિ છે એને રિલેટેડ ઘણા બધા MCQ પૂછવામાં આવે છે। પરંતુ અહીં હું તમને 2 માર્કના પ્રશ્નની ચર્ચા કરવાનું છું। 2 માર્કના પ્રશ્ન જે અગત્યના પ્રશ્ન છે વિક્ષેપણને રિલેટેડ છે। ધ્યાન આપો, આગળ મેં કીધું તે પ્રમાણે મોટા કણોનું કલિલ કણોમાં રૂપાંતર કરવું એટલે એ ઘટનાને વિક્ષેપણ ઘટના કહેવામાં આવે છે, અને વિક્ષેપણ પદ્ધતિના પાછા પ્રકાર પડે છે,
एक पद्धति छे यांत्रिक विक्षेपण, जेमां यांत्रिक कार्य लगाड़वामां आवे छे, मिकेनिकल वर्क लगाड़वामां आवे छे। बीजू छे विद्युतीय विक्षेपण, जेमां इलेक्ट्रिकल काम लगाड़वामां आवे छे। અને ત્રીજું છે પેપ્ટીકરણ। મિત્રો, આ બે માર્કના પ્રશ્ન તરીકે ખૂબ ત્રણે ત્રણ યાંત્રિક વિક્ષેપણ બે માર્ક તરીકે પૂછવામાં આવે, વિદ્યુતીય વિક્ષેપણ બે માર્ક તરીકે પૂછવામાં આવે, અને પેપ્ટીકરણનો જે પ્રશ્ન છે એ પણ બે માર્ક તરીકે પૂછવામાં આવે છે। આ પેપ્ટીકરણનો પ્રશ્ન તો ડગલે ને પગલે વારે ઘડીએ પૂછવામાં આવ્યો છે બે માર્ક તરીકે। પૂછવામાં કઈ રીતે આવી શકે? અહીંયા પૂછે કે યાંત્રિક વિક્ષેપણની ટૂંકમાં સમજૂતી આપો, ટૂંકનો તરીકે પૂછે। વિદ્યુતીય વિક્ષેપણનો પ્રશ્ન પણ એ જ રીતે પૂછવામાં આવ્યો કે વિદ્યુતીય વિક્ષેપણની ટૂંકમાં સમજૂતી આપો, અથવા એની ઓરમાં એને ફેરવીને એ રીતે પૂછી શકે બ્રેડિંગ ચાપ પદ્ધતિ પર ટૂંકનો જ લખો, કારણ કે એમાં ચાપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે અહીંયા પ્રશ્નની અંદર ચર્ચા કરીશું। અને ત્રીજી પદ્ધતિ છે પેપ્ટીકરણ, જે ડગલે પગલે પૂછવામાં આવ્યું છે। પેપ્ટીકરણ એટલે શું તેનું ઉદાહરણ આપો, એવી રીતે પ્રશ્નો આપણે પૂછવામાં આવે। હવે હું યાંત્રિક વિક્ષેપણની ચર્ચા કરીશ। યાંત્રિક વિક્ષેપણ હોય, વિદ્યુતીય વિક્ષેપણ હોય કે આપણે પેપ્ટીકરણ હોય, કન્સેપ્ટ એ જ, સિદ્ધાંતો એ જ છે, પ્રિન્સિપલ એક જ છે માઇન્ડની અંદર કે મોટા કણોનું નાના કણોમાં રૂપાંતર કરવું। હવે આપણે યાંત્રિક વિક્ષેપણ પદ્ધતિની ચર્ચા કરીશું। ધ્યાન આપો, આ યાંત્રિક વિક્ષેપણ પદ્ધતિ અને વિદ્યુતીય વિક્ષેપણ પદ્ધતિ આકૃતિવાળો પ્રશ્ન છે। ધ્યાન આપો, બે માર્કનો પ્રશ્ન છે, યાંત્રિક વિક્ષેપણ બે માર્ક તરીકે પૂછવામાં આવ્યું અને વિદ્યુત વિક્ષેપણ પણ બે માર્ક તરીકે પૂછે, અને આકૃતિવાળો પ્રશ્ન છે, એટલે એ બંનેમાં તમે આકૃતિ વ્યવસ્થિત નામ નિર્દેશન કરો એટલે તમને એનો એક માર્ક મળે, અને યાંત્રિક વિક્ષેપણ પદ્ધતિમાં તમે થિયરીના બે મુદ્દા દર્શાવો એનો એક માર્ક મળે, એવી રીતે બે માર્કની ગણતરી કરવામાં આવે છે પ્રશ્નની ચેકિંગ દરમિયાન। હવે વિદ્યુત વિક્ષેપણમાં એ જ રીતે છે કે તમે આકૃતિનું વ્યવસ્થિત નામ નિર્દેશન કરો અને બે મુદ્દા લખો એટલે તમને પૂરેપૂરા બે માર્ક મળી શકે। ધ્યાન આપો, ઘણા વિદ્યાર્થીઓ ચીપી ચીપીને આકૃતિ દોરવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં એમનો ઘણો બધો સમય બરબાદ થાય છે। તમે નામ નિર્દેશન કરો, આકૃતિ કરો, પણ એટલીસ્ટ જે ચેક કરનારા માણસો ખબર પડે એવી જ આકૃતિ દોરો, બહુ વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન ના કરશો, પછી ટાઈમ બગડશે, પછી તમે તમારું પેપર કન્ટેન્ટ પૂરું નહીં કરી શકો। ધ્યાન આપો, જે પરીક્ષક જે પરીક્ષા પેપર ચેક કરનારા છે એમને એટલીસ્ટ ખબર પડી રહે એવી વ્યવસ્થિત તમારે આકૃતિ દોરવાની। ધ્યાન આપો, હવે આપણે યાંત્રિક વિક્ષેપણ પદ્ધતિની ચર્ચા કરીએ। આ યાંત્રિક વિક્ષેપણમાં એક ઘંટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું નામ છે કલીલ ઘંટી। આ સામાન્ય રીતે કલીલ ઘંટી જે ગામડાઓમાં આપણે અનાજ દળવામાં આવે છે, સવારના પોરમાં જે અનાજ દળવામાં આવે છે, જૂના જમાનાના માણસો એ ઘંટીનો ઉપયોગ કરતા હતા। ધ્યાન આપો, એ ઘંટીની અંદર તમે વચ્ચેથી અનાજના દાણાઓ નાખવામાં આવતા હતા અને ઘંટી સતત ફેરવવામાં આવતા હતા, એટલે સાઈડમાંથી લોટ છૂટો પડતો હતો। આવી જ રચના યાંત્રિક વિક્ષેપણ માટેના કલીલ ઘંટીની છે। જેમ ઘંટીના બે પડો હોય છે એક્ઝેક્ટલી એવી રીતે અહીં પણ ઘંટીના બે પડો છે। જેમ વચ્ચેથી અનાજના દાણા નાખવામાં આવે છે એક્ઝેક્ટલી અહીંથી પણ મોટા કણો, આલંબિત કણો છે, એ આલંબિત મોટા કણો અહીંયાથી નાખવામાં આવે છે। જેમ ઘંટીને ગોળ ફેરવવામાં આવે છે એક્ઝેક્ટલી અહીંયા પણ મિકેનિકલ વર્ક લગાડવામાં આવે છે। અહીંયા ઘંટીને ફેરવવા માટે આપણે હાથનો યુઝ નહીં કરવા, મિકેનિકલ વર્ક લગાડવાનું, અને મિકેનિકલ વર્ક એટલું ઝડપી બનાવવાનું છે એના માટે મોટર સાથે સીધું જોડાણ કરેલું હોય છે। ઉપરના ભાગથી મોટર સાથે સીધું જોડાણ કરેલું હોય છે અને નીચેના ભાગથી પણ મોટર સાથે સીધું જોડાણ કરેલું હોય છે, મોટર ચાલે એના કારણે ઘંટીના ફળો સ્પીડમાં ફરે છે। અહીં સ્પીડમાં એટલું ફરે છે, લગભગ એક મિનિટની અંદર 7000 પરિક્રમણ કરે છે, એટલે એક મિનિટની અંદર 7000 ફરવે છે। પરિણામે આ મોટા કણો અહીંયા દાખલ થાય અને પછી ઘંટીના પડો ગોળ ગોળ પરિક્રમણ કરવાને કારણે આલંબિત કણો પીસાય છે અને પીસાઈને એક્ઝેક્ટલી કલીલ કણોમાં રૂપાંતર થાય છે। ધ્યાન આપો, આવી રીતે આકૃતિ જાણ આપો, ચોપડીની અંદર બહુ બધું નામ નિર્દેશન છે, પણ વધારે નામ નિર્દેશન નહીં કરવાનું, અહીંયા આલંબિત કણનું ઇનપુટ બતાવી દેવાનું અને જે કલીલ કણોનું છે આઉટપુટ બતાવી દેવાનું, અહીંયા કલીલ ઘંટી લખવાનું અને જે બે પટ્ટાઓ બતાવે છે મોટર સાથેના જોડાણવાળી આકૃતિનું નામ નિર્દેશન કરવાનું। હવે મુદ્દાઓ કેવી રીતે લખવામાં આવે છે, જો અહીંયા મેં બે મુદ્દાઓ બતાવ્યા, આ બે મુદ્દા ઇનફ છે લખવા માટે, જો અહીંયા બે મુદ્દામાં એક્ઝેક્ટલી આખી પદ્ધતિની ચર્ચા કરી નાખવામાં આવે છે। પહેલો મુદ્દો જો આવી રીતે લખવાનો, આ પદ્ધતિમાં આલંબિત કણોને વિક્ષેપિત માધ્યમમાં ઘંટી વડે દળીને કલીલમાં રૂપાંતર કરાય છે, એટલે આ જ વસ્તુ મેં આગળ કીધી તે પ્રમાણે અહીંયા મોટા આલંબિત કણોને નાખો એટલે પરિણામે દળાઈને શેમાં રૂપાંતર થશે, કલીલમાં રૂપાંતર થશે। પછી બીજા મુદ્દામાં વર્ણન કર્યું છે ઘંટીના બે પડો પ્રતિ મિનિટે એકબીજાથી વિરુદ્ધ દિશામાં 7000 પરિક્રમણ કરે, એટલે આપણે જે સાદી ઘંટી હોય એમાં નીચેનું પડ ના ફરે, ખાલી ઉપરનું જ પડ ફરે, પણ અહીંયા વસ્તુ શું છે, સ્પીડમાં કામ કરવાનું છે અને કલીલ કલીલ કણોમાં રૂપાંતર કરવાનું છે, એટલે કામ વધારે પાવરફુલ વાળું હોય છે, અને પાવરફુલ હોવા માટે આ પડ પણ ફરવું જોઈએ અને નીચેનું પડ પણ ફરવું જોઈએ, પરંતુ અહીંયા બંને પડો ફરે છે પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં પરિક્રમણ કરે છે।
ઘંટીના બે પળો પ્રતિ મિનિટમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં 7000 પરિક્રમણ કરે છે અને આલંબિત કણો દળાઈને કલીલ કણોમાં ફેરવાય છે. આ રીતે તમે યાંત્રિક વિક્ષેપનનો પ્રશ્ન તમે બે મુદ્દા અને આકૃતિ સાથે તમે વર્ણન કરો એટલે તમે બે માર્કનો પ્રશ્ન પૂરેપૂરા માર્ક મેળવી શકો છો. વિદ્યુત વિક્ષેપનની આપણે પ્રશ્નની ચર્ચા કરીએ. આ પણ પ્રશ્ન બે માર્કનો છે. આપણને રચના જોઈને એવું લાગે, આખો કોષ જોઈને એવું લાગે કે વિદ્યુત વિભાજ્ય કોષ, પણ અહીંયા કોઈ વિદ્યુત વિભાજ્ય પ્રક્રિયા નથી કે ન તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. અહીંયા ચાપ પ્રક્રિયા છે, ચાપ ઉત્પન્ન કરવામાં આવે છે. એક્ઝેક્ટલી ધ્યાન આપો, વિદ્યુત વિક્ષેપણ પણ એક વિક્ષેપણનો પ્રકાર છે. આ વિક્ષેપણ પ્રકારની અંદર પણ એક્ઝેક્ટલી આલંબિત કણોનું પ્રિન્સિપ સિદ્ધાંત એક જ મગજમાં યાદ રાખવાનું કે આલંબિત કણોનું આપણે રૂપાંતર શેમાં કરવાનું છે, કલીલ કણોમાં કરવાનું છે. વિદ્યુત વિક્ષેપણ માટે એક ચોક્કસ પ્રકારનો કોષ રચવામાં આવે છે, ચોક્કસ પ્રકારની રચના કરવામાં આવે છે, જેમાં એક પાત્રની અંદર જેનું આપણે કલીલ દ્રાવણ બનાવવાનું છે. મોટાભાગે આ પદ્ધતિ દ્વારા ધાતુનું જ કલીલ દ્રાવણ બનાવી શકાય, બીજા કોઈ પદાર્થ બીજા કોઈ સંયોજન એનું કલીલ દ્રાવણ ના બનાવી શકાય. વિદ્યુત વિક્ષેપણ પદ્ધતિની મર્યાદા એ છે કે આ પદ્ધતિ દ્વારા માત્ર ને માત્ર જે ધાતુ છે એ ધાતુનું જ કલીલ દ્રાવણ બનાવી શકાય છે. પાત્રની અંદર જે પાત્રિક વિશે આ રચના મેં આગળ વાત કરી તે પ્રમાણે રચના એક પ્રકારની ચોક્કસ પ્રકારની પાત્રવાળી રચના લેવામાં આવે છે. આ રચનાની અંદર જેનું આપણે કલીલ દ્રાવણ બનાવવાનું છે, જે ધાતુનું કલીલ દ્રાવણ બનાવવાનું છે, તે ધાતુની પટ્ટીને વિદ્યુત ધ્રુવ તરીકે ગોઠવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે સોનાનું કલીલ દ્રાવણ બનાવવું હોય તો વિદ્યુત ધ્રુવ તરીકે સોનાની પટ્ટી ગોઠવવાનું, ચાંદીનું દ્રાવણ બનાવવું હોય તો ચાંદીની પટ્ટી ગોઠવાની, જેનું કલીલ દ્રાવણ બનાવવાનું હોય એ ધાતુની પટ્ટીને વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે, જેમાંનો જમણી બાજુનો ભાગ કેથોડ તરીકે વર્તે છે અને ડાબી બાજુનો ભાગ એનોડ તરીકે વર્તે છે અને બંને વિદ્યુત ધ્રુવને બાહ્ય પરિપથ વડે પૂર્ણ કરવામાં આવે છે. ધ્યાન આપો, કલીલ દ્રાવણ આપણે જે માધ્યમમાં બનાવવું હોય, ધારો કે મારે સોનાનું કલીલ દ્રાવણ આલ્કોહોલમાં બનાવવું હોય તો વિક્ષેપણ માધ્યમ તરીકે આલ્કોહોલ લેવાનું, ધારો કે મારે ચાંદીનું કલીલ દ્રાવણ છે એ પાણીમાં બનાવવું હોય તો વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી લેવાનું. ધ્યાન આપો, એ પાત્રની અંદર ધાતુની પટ્ટીને જેમાં આપણે કલીલ દ્રાવણ બનાવવાનું છે એ વિક્ષેપણ માધ્યમમાં ધાતુની પટ્ટીને ડૂબાડવામાં આવે છે. ધ્યાન આપો, અહીંયા બાહ્ય પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. બાહ્ય પરિપથ પૂર્ણ કરીએ એટલે વિદ્યુત પ્રવાહનું આપણે વહન ચાલુ કરીએ. વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થાય એટલે આપણે અહીંયા ચાપ ઉત્પન્ન કરવાની છે. ચાપ ઉત્પન્ન કરવા માટે બે વિદ્યુત ધ્રુવોને પાસ પાસે અડકાડવામાં આવે છે. ચાપ ઉત્પન્ન કરવા આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે ધન ધ્રુવ ને ઋણ ધ્રુવને બંનેને પાસ પાસે લાવીએ તો ભડકો થાય, ચાપ ઉત્પન્ન, તણખાવ ઉત્પન્ન થાય. તો અહીંયા એક્ઝેક્ટલી સુરક્ષિત સ્થિતિમાં તણખાવ ઉત્પન્ન કરવાના છે, ચાપ ઉત્પન્ન કરવાની છે. અહીંયા બે વિદ્યુત ધ્રુવોને એકબીજાની પાસ પાસે લાવીને સંપર્ક આપવાનો છે. જેવો સંપર્ક આપશો એટલે તણખાવ ઉત્પન્ન થશે, ચાપ ઉત્પન્ન થશે અને ચાપની ગરમી એટલી બધી સોલિડ હશે કે ધાતુના જે મોટા આલંબિત કણો છે, પટ્ટીમાં રહેલા જે ધાતુના મોટા કણો છે, એ મોટા કણોનું બાષ્પીભવન થઈને વિક્ષેપણ માધ્યમમાં જ્યારે ઠલવાશે ત્યારે તેનું રૂપાંતર કલીલ કણમાં થશે. આમ અહીં ગરમી ચાપ દરમિયાન તો આપણે જાણીએ છીએ મોટા તણખા ઉત્પન્ન થાય એટલે પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય અને ગરમી એટલી બધી ઉત્પન્ન થાય પરિણામે ઉત્પન્ન થતી ગરમીને ઠંડી પાડવી ખૂબ જરૂરી છે. જો તમે ગરમીને ઠંડુ ના પાડો તો વિસ્ફોટ જેવું થાય, જે હિતાવહ નથી દ્રાવણ બનાવવા માટે. એટલે ચાપ દ્વારા જે ગરમી ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતીને ગરમીને ઠંડી પાડવા માટે બહારની સાઈડ બરફના ટુકડા ગોઠવવામાં આવે છે. આ બરફના ટુકડાઓ ગોઠવાનું કારણ જ આ છે. આપણે પ્રશ્નને આવી રીતે જે રચના મેં તમને સમજાવી હોય, પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો, આકૃતિ વ્યવસ્થિત દોરી દેવાની અને નામ નિર્દેશન બહુ કરવાની જરૂર નથી. અહીંયા વિદ્યુત ધ્રુવ ખાલી દર્શાવી દો, વિક્ષેપણ માધ્યમનો નિર્દેશન કરો, બરફના ટુકડાનું નિર્દેશન કરો, એટલે એક્ઝેક્ટલી ખબર પડે કે તમે આ પ્રશ્નને, જે એક્ઝામમાં પેપર ચેકનારા બનનારા માણસ હોય એમને ખબર પડે એક્ઝેક્ટલી કે તમે આ પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે. હવે પ્રશ્નમાં મુદ્દાસર વર્ણન કેવી રીતે કરવાનું? એક માર્ક તો આકૃતિનો હોય અને બે મુદ્દા લખો એટલે એના એક માર્ક મળે, એટલે બે માર્ક તમારે કમ્પ્લીટ થયા. હવે મુદ્દાસર વર્ણન કેવી રીતે કરવાનું? એક્ઝેક્ટલી બે મુદ્દા એવી રીતે દર્શાવવાનું કે આખા પ્રશ્નની સમજૂતી એની અંદર આવી જાય. ધ્યાન આપો, જેનું કજો મુદ્દાસર આવી રીતે વર્ણન કરવાનું, જેનું કલીલ દ્રાવણ બનાવવાનું છે તે ધાતુની પટ્ટીને વિદ્યુત ધ્રુવ તરીકે વિક્ષેપણ માધ્યમમાં રાખી વિદ્યુત ચાપ ઉત્પન્ન કરવામાં આવે છે. ચાપને લીધે ઉત્પન્ન થતી અતિશય ગરમીને લીધે ધાતુનું બાષ્પાયન થઈ કલીલ કણમાં રૂપાંતર થાય છે.
ગરમીને ઠંડી પાડવા બહારના પાત્રમાં બરફના ટુકડા રાખવામાં આવે છે। હવે આપણે પેપ્ટીકરના પ્રશ્નની ચર્ચા કરીશું। આ બધું ત્રણે અંદર મગજની અંદર ફિટ કરી દેવાનું કે યાંત્રિક વિક્ષેપણ, વિદ્યુતીય વિક્ષેપણ, પેપ્ટીકરણ, એનું આપણે મોટા કણોનું રૂપાંતર એક્ઝેટ સેમાં કરવાનું છે, કલીલ કણમાં। યાંત્રિક વિક્ષેપણનું આપણે આકૃતિ સાથે પ્રશ્નની ચર્ચા કરી, વિદ્યુતીય વિક્ષેપણની આકૃતિ સાથે પ્રશ્નની ચર્ચા કરી। હવે આપણે જે અગત્યનો પ્રશ્ન છે પેપ્ટીકરણ, જે વારેઘડીએ પૂછવામાં આવે છે ગુજરાત બોર્ડની અંદર, હવે પેપ્ટીકરણના પ્રશ્નની આપણે ચર્ચા કરીશું। પેપ્ટીકરણનો પ્રશ્ન મેં આગળ કીધું તે માટે તે પ્રમાણે ગુજરાત બોર્ડમાં ખૂબ અગત્યનો પ્રશ્ન છે, બે માર્ક તરીકે ખાસ પૂછવામાં આવે છે। હવે આપણે પેપ્ટીકરણના પ્રશ્નની કેવી રીતે સમજૂતી મેળવી, સમજૂતી સાથે આપણે પ્રશ્નની ચર્ચા કરીશું। ધ્યાન આપો, અવક્ષેપિત કણોને કલીલ કણોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પેપ્ટીકરણ કહેવામાં આવે છે। ધ્યાન આપો, આપણે જાણીએ છીએ પ્રયોગશાળાની અંદર આપણે અકાર્બનિકને કાર્બનિક પૃથ્થકરણ કરીએ છીએ અને પૃથ્થકરણ દરમિયાન આપણે અવક્ષેપો મેળવીએ છીએ। આ અવક્ષેપો આપણને આંખો નરી આંખે જોઈ શકે છે, દ્રશ્યમાન થાય છે। આ અવક્ષેપના કણો હોય છે એ આલંબિત કણ સ્વરૂપના હોય છે, આલંબિત કણો મોટા હોય છે, એવી રીતે એક્ઝેક્ટલી અવક્ષેપના કણો પણ મોટા હોય છે। અવક્ષેપના કણો એ જ આલંબિત કણોનું એક સ્વરૂપ છે। આ અવક્ષેપિત કણોને કલીલ કણોમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પેપ્ટીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે। પેપ્ટીકરણ માટે આપણે પેપ્ટીકરણ કુદરતી રીતે એમને એમ ના થઈ જાય, પેપ્ટીકરણ કરવા માટે કોઈ ચોક્કસ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવો પડે। જ્યાં સુધી આપણે ચોક્કસ વિદ્યુત વિભાજ્ય પદાર્થ નહીં ઉમેરીએ ત્યાં સુધી પેપ્ટીકરણ પ્રક્રિયા થશે નહીં। એટલે પેપ્ટીકરણ માટે ઉમેરવામાં આવતા ચોક્કસ વિદ્યુત વિભાજ્ય પદાર્થને પેપ્ટીકરણ કરતા કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં કહેવું હોય તો પેપ્ટીકરણ એજન્ટ કહેવામાં આવે છે। તો જ્યાં સુધી પેપ્ટીકરણ એજન્ટ નહીં ઉમેરીએ ત્યાં સુધી પેપ્ટીકરણ થશે નહીં। પેપ્ટીકરણ એજન્ટ ઉમેરીશું, પેપ્ટીકરણ કરતા પ્રક્રિયક ઉમેરીશું તો અવક્ષેપિત કણોનું રૂપાંતર શેમાં થશે, કલીલ કણમાં થશે। અહીં ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ધ્યાન આપો, પ્રયોગશાળામાં તાજા બનાવેલા FeOH3નું અવક્ષેપ લેવાનું, આ અવક્ષેપના દ્રાવણની અંદર FeCl3 ઉમેરો। જેવું તમે FeCl3 ઉમેરશો એટલે અવક્ષેપ ગાયબ થઈ જશે અને અવક્ષેપિત દ્રાવણની જગ્યાએ ટર્બિડિટી જોવા મળશે। આ ટર્બિડિટી એટલે કોણ? કલીલ દ્રાવણ। એટલે પહેલાં આપણને FeOH3ના અવક્ષેપો મળેલા હશે, પણ એક્ઝેક્ટલી જ્યારે આપણે FeCl3 ઉમેરશો તો અવક્ષેપનું રૂપાંતર કલીલ કણમાં રૂપાંતર થશે અને કલીલ દ્રાવણને કારણે આપણને દ્રાવણ ટર્બિડ થયેલું જોવા મળશે। ધ્યાન આપો, અહીં FeOH3ના અવક્ષેપમાં દ્રાવણનું કલીલમાં ક્યારે રૂપાંતર થયું? જ્યારે તમે FeCl3 ઉમેર્યું ત્યારે। અહીં જે FeCl3 છે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે અને વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોવાને કારણે તેને આપણે પેપ્ટીકરણ કરતા કહીએ છીએ। ધ્યાન આપો, હવે આપણે એક્ઝેક્ટલી સમજૂતી મેળવીએ કે વાસ્તવમાં થાય છે શું, પેપ્ટીકરણ વાસ્તવમાં શું છે, કઈ રીતે એની મિકેનિઝમ છે, શા માટે પેપ્ટીકરણ દરમિયાન અવક્ષેપ કણોનું કલીલ કણોમાં રૂપાંતર થાય છે, શું એવી ઘટના થાય છે, એની એક્ઝેક્ટલી આપણે શું મેળવીશું? સમજૂતી મેળવીશું। ધ્યાન આપો, આ તો તમને ખાલી માત્ર સમજૂતી માત્ર છે, હું સમજૂતી માત્ર મેં આકૃતિ દોરી છે અને સમજૂતી માટે તમને દર્શાવવા માટે અહીંયા નિર્દેશન કરીશ। ધ્યાન આપો, મેં પ્રયોગશાળામાં FeOH3નો તાજા બનાવેલા અવક્ષેપો લીધા છે। ધ્યાન આપો, અહીંયા અવક્ષેપિત કણોની સાઇઝ જુઓ તમે મોટી છે, એટલે આલંબિત કણોની સાઇઝ છે, બરાબર। હવે આ આલંબિત કણોને મારે કલીલ કણોમાં રૂપાંતર કરવું છે, આમાં રૂપાંતર કરવું છે। આ અવક્ષેપિત કણોને કલીલ કણોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને એક્ઝેક્ટલી પેપ્ટીકરણ કહે છે, તો મેં આગળ વાત કરી, અને પેપ્ટીકરણ એમનેમ ના થઈ જાય, કુદરતી રીતે એમનેમ ના થઈ જાય, ચોક્કસ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવો પડે, જ્યાં સુધી વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરે ત્યાં સુધી કશું જ ના થાય। અહીંયા વિદ્યુત વિભાજ્ય પદાર્થ FeCl3 ઉમેરું છું। હવે અહીંયા વિદ્યુત વિભાજ્ય પદાર્થની જે પસંદગી કરવામાં આવે છે એમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું, બધા વિદ્યુત વિભાજ્ય પદાર્થ પેપ્ટીકરણ ના કરે। ધારો કે તમે આ FeOH3ના અવક્ષેપની અંદર NaCl વિદ્યુત વિભાજ્ય NaCl ઉમેરી દો પણ કશું ના થાય, ચોક્કસ વિદ્યુત વિભાજ્ય પદાર્થની પસંદગી કરવી પડે, અને પસંદગી કરતી વખતે ધ્યાન લેવાનું કોમન આયન હોય, શું હોય? સમાન આયન હોય અવક્ષેપની અંદર, અને જે પેપ્ટીકરણ કરતા પદાર્થ ઉમેરવામાં આવે છે એ બંને પદાર્થની અંદર કોઈ એક ચોક્કસ અથવા કોમન આયન હોવો જોઈએ। અહીં FeOH3માં Fe આયન રહેલો છે અને જે આપણો વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એમાં પણ શું રહેલો છે? Fe આયન, એટલે કોમન આયન હોય। આપણે હું ધારો કે NaCl લઉં તો NaCl ની અંદર Na અને Cl હોય, પણ NaCl જેવા આયનો તો FeOH3ના અવક્ષેપમાં છે જ નહીં, એટલે NaCl તો વિદ્યુત આ પેપ્ટીકરણ કરે જ નહીં। એટલે પેપ્ટીકરણ કરવા માટે વિદ્યુત વિભાજ્યની પસંદગી કરો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, એક કોમન આયન હોવો જોઈએ, સમાન આયન હોવો જોઈએ, જ્યાં સુધી સમાન આયન ના હોય ત્યાં સુધી વિદ્યુત વિભાજ્ય પેપ્ટીકરણ કરતા તરીકે કામ કરે નહીં।
હવે આ વિદ્યુત અવક્ષેપવાળા દ્રાવણમાં એક કોમન આયનવાળો હું વિદ્યુત વિભાજ્ય પદાર્થ લીધો, જેને હું FeCl3 છે. આ FeCl3 જેવું હું ઉમેરીશ અને સહેજ દ્રાવણને હું હલાવીશ એટલે અવક્ષેપિત કણોનું ભાંગણ થશે અને ભાંગણ થઈને એનું રૂપાંતર કલિલ કણોમાં થશે. અહીંયા FeOH3ના અવક્ષેપોનું દ્રાવણ છે, જેવું હું FeCl3 ઉમેરું છું એટલે એક્ઝેક્ટલી એનું રૂપાંતર શેમાં થઈ જાય છે, કલિલ કણોમાં થઈ જાય છે. એટલે આપણે જોયું કે પેપ્ટીકરણ પ્રક્રિયા દરમિયાન FeCl3નું FeOH3ના અવક્ષેપમાં FeCl3નો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરો પેપ્ટીકરણ કરતા છે, જે ઉમેરશો એટલે કણોનું ભાંગણ થશે, મોટા કણોનું ભાંગણ થઈને પેપ્ટીકરણ થઈને આપણને શું મળશે, નાના કણોમાં રૂપાંતર થશે. યાંત્રિક વિક્ષેપણ અને જે વિદ્યુતીય વિક્ષેપણ છે એ પદ્ધતિમાં તો ધાતુનું જ કલિલ દ્રાવણ બનાવવામાં આવે, પરંતુ આમાં તો તમે પેપ્ટીકરણ દ્વારા જુદા જુદા સંયોજનોનું કલિલ દ્રાવણ બનાવી શકો છો. અહીંયા ધ્યાન આપો, ક્રિયાવિધિ શું છે? અહીંયા આયનો છે, આ ધારો કે Fe+3 કોમન આયન છે, કોમન આયન અવક્ષેપ ઉપર અધિશોષિત થશે. આખો આયન અધિશોષિત થયેલા આખો અવક્ષેપ શું બને, ધનવીજભારી. સામે કણે શું બને, ધનવીજભારી. ધનવીજભારી કણો અપાકર્ષણને કારણે અથડાય એટલે એક્ઝેક્ટ ભાંગણ થઈને શેમાં રૂપાંતર થાય, નાના કણમાં થાય. અહીં અધિશોષણ ઘટનાને અપાકર્ષણને કારણે જ નાના કણોમાં શું થાય છે, રૂપાંતર થાય છે. એટલે અધિશોષણ ઘટના અને જે અપાકર્ષણની અવક્ષેપ અવક્ષેપના કણો વચ્ચે જે અપાકર્ષણની ઘટના થાય છે એ જ જવાબદાર છે પેપ્ટીકરણ માટે. આમ તમારે પેપ્ટીકરણનો પ્રશ્નની ચર્ચા કરવી હોય તો વ્યાખ્યા વ્યવસ્થિત લખો, પેપ્ટીકરણ કરતા પ્રક્રિયકની વ્યાખ્યા વ્યવસ્થિત લખો અને ઉદાહરણ લખો. આટલું તમે લખશો એટલે 2 માર્ક પૂરેપૂરા મેળવી શકો છો. આમ આપણે યાંત્રિક વિક્ષેપણની ચર્ચા કરી, વિદ્યુતીય વિક્ષેપણની ચર્ચા કરી અને સાથે સાથે પેપ્ટીકરણની પ્રશ્નની ચર્ચા કરી. આ તો ખૂબ અગત્યના પ્રશ્નો છે 2 માર્કના. મેં જે સમજૂતી આપી એક્ઝેક્ટલી એ પ્રમાણે તમે લખશો, મુદ્દા વાઇઝ લખશો તો તમે પૂરેપૂરા માર્ક ગેઇન કરી શકો છો એવી મારી શુભેચ્છા છે. તમે આવી રીતે તમે આ ચેપ્ટરને અનુલક્ષીને તૈયારી કરો.